હાલો છોકરા, બા જામે આવી છે, બચાવ મધર્સ લોકમાં બા તરફથી, મારા તરફથી, મારા બધા સબસ્ક્રાઈબરને મારા તરફથી આશીર્વાદ દઉં છું. સુધાબેન મહેતા, સુધાબેન જી મહેતા, મારા હસબન્ડનું નામ સુધાબેન ગુણવંતરાય મહેતા, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં નોકરી કરતા મેનેજર તરીકે. મારા હસબન્ડ મેનેજર હતા, મેનેજર નહીં કેશિયર હતા. મારા હસબન્ડ કેશિયર હતા બેંકમાં, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં કેશિયર તરીકે હતા. એટલે સુધાબેન મહેતા તરફથી યાદી અને બા તરફથી આશીર્વાદ. મારી ઉંમર 72 વર્ષની છે. હું રીલ બનાવું છું, અત્યારે બ્લોગ બનાવું છું. સબસ્ક્રાઈબ કરજો બધાએ. અને બચ્ચા માટે રસોઈ બનાવું છું, જુઓ. હવે અત્યારે હું શું બનાવું છું, અત્યારે આ ભાત પલાઈ રહ્યા છે, જો આ ભાત પલાઈ રહ્યા છે, આ ભાત પલાઈ રહ્યા છે. પછી ભાતની અંદર જો હું શું નાખીશ, આ ખમણેલા બટેટા, આ જો આ બટેટા ખમણેલો છે એ નાખીશ. પછી આ એમાં ડુંગળી નાખીશ. પછી જો આ ટમેટા, આ લીમડો, આ મરચાં, આ વટાણા અને આ લસણ, આ સૂકા મરચાંનો વઘાર, પછી થોડુંક, બહુ નહીં પણ થોડુંક હું આદું નાખીશ. એવી રીતે ભાત હું બિરયાની જેવા ભાત બનાવું છું, પણ અસલ મસાલાવાળા છોકરાઓને ભાવીને. એવા તો પહેલાં હું છે ને, મેં ભાત ગરમ પાણીમાં પલાળી દીધા છે એટલે. અને આ છે ને બટેકાનું શાક છે, બટેકાનું છાલવાળું શાક બનાવું છું. આ ગલકાનું શાક લસણવાળું બનાવું છું. અને આ ભાત પલળી ગયા છે એટલે પહેલાં હું વઘાર પણ મૂકું છું. વઘાર મૂકું ને એટલે ભાત એની રીતે એ બૈના કરશે ને આ બાજુ હું શાક બનાવીશ. છોકરાઓ, ઘણા વર્ષે હું સામે આવી છું, કારણ કે બપોરની રસોઈ છે ને હું નાઇટ ડ્રેસમાં છું એટલે હું સામે નથી આવતી. પણ અમુક ટાઈમે તો આવવું જોઈએ ને. એટલે જો આ લસણ હું વઘારમાં મૂકીશ, હાઈ ક્લાસ બિરયાની જેવા ભાત બનાવીશ. આ તેલ આવી જાય, તેલ આવી જાય તો બધા મસાલા હું કરીશ, બેઠા ભાત બનાવીશ અને મસાલાવાળા બનાવીશ, હાઈ ક્લાસ. હાલો છોકરા, હવે હું જો ભાત વઘારું છું, ભાતમાં જો હું પહેલાં જીરું નાખીશ. પહેલાં જીરું નાખ્યું છે મેં, જીરું વઘારમાં મૂક્યું છે. રાઈ નથી મૂકતી, આ જીરું આવી જાય એટલે હું છે ને જા સૂકા મરચાં, આ સૂકા મરચાં વઘારમાં મૂક્યા છે. પછી આ લીમડો વઘારમાં મૂક્યો છે. સૂકા મરચાં, લીમડો, પછી આ ડુંગળી છે, આ ડુંગળી વઘારમાં મૂકી છે. એક પછી એક મૂકું છું. ડુંગળી વઘારમાં મૂકી, હવે આ મરચાં છે, સીમલું મરચું છે, કેપ્સિકમ સીમલું મરચું, આ લસણ છે, આ લસણ છે, આ વટાણા છે. આ વટાણા મેં ધોઈને રાખ્યા હતા, વટાણા આવતા નથી તો થોડાક લીધા છે. એમાં વટાણા હોય તો સારું લાગે. આજે 16 જૂન છે, 16 જૂન રવિવાર, બપોરનો સમય છે મારો. કેટલા વાગ્યા છે? 12:15 થાય છે. 12:15 રસોઈ બનાવું છું. હવે એમાં હું ટમેટા નાખીશ. આ ટમેટા નાખીશ. હવે આની અંદર છે ને હું લસણ તો મેં નાખ્યું આની અંદર, હવે હું હિંગ નાખીશ. હિંગ નાખી, હવે હું થોડોક આદુ નાખીશ. પેસ્ટ નથી કરી પણ આમ ખમણો ને એટલે તમે પેસ્ટ બનાવો ને એવું જ થાય, હાઈ ક્લાસ આદુ થઈ જાય. પેસ્ટ બનાવો, મરચાં અને આદુની ટોય હાલે, જો સરસ બની ગયા. આવી રીતે
હવે આની અંદર હું મસાલા કરીશ, હજી જો આ નાખીશ. આ છે ને એક બટેકું, એક બટેકું હતું, મેં છાલ ઉતારી અને ખમણ્યું છે. ખમણીનું બટેકું હવે આમાં છે ને મસાલા કરી જે આ મીઠું નાખ્યું, મીઠું નાખ્યું મેં. હળદર, પછી ધાણા જીરું, હળદર ધાણા જીરું બે નાખ્યા તમે. હવે હમણાં હવે જ નાખ્યો છું, ગરમ મસાલો નાખી શકી. આ શું તરીએ બેસી જાય તેલ હોય ને, એટલે આપણે થોડું થોડું અંતરે એને આમ થોડોક ચમચો ફેરવો પડે. હવે જ નાખ્યો હું, હું ગરમ મસાલો નાખીશ. આ ગરમ મસાલો નાખ્યો હું, આ વેજીટેબલ છે, આમાં તમે જેટલું નાખો ને એટલું ઓછું. આમાં ડુંગળી લસણ બધું નાખ્યું તમે. આમાં છે ને હું ભાત નાખીશ, હમણાં આમાં પાછું એવું તમારે ભાત ભાંગી ન જ આવવા જોઈએ. તમે વેલા પર લઈ રહો ને તો ભાત ભાંગી જાય, એટલે આમાં છે ને બહુ ધ્યાન રાખવું પડે. આને છે ને હું આમાં ટ્રાન્સફર કરી લઈશ. જો આમાં આ ગરમ પાણી છે, આ ગરમ પાણી મેં નાખ્યું છે. હું ગેસ ચાલુ કરી દઈશ અને આજે થોડાક ભાત આમાં હતા ને એ લઈ દઉં, આમાં નાખી દઉં. વઘાર કર્યો હતો આમાં, હું છે ચૂલા ઉપર ને બધે વપરાતું હોય ને એટલે લોઢું છે. આ ચૂલા ઉપર ને બધે વપરાતું હોય ને તો થોડુંક બ્લેક થઈ ગયું છે. હવે આ ભાત છે ને એની રીતે હું ચડવા દઈશ આ ભાત. આને ભાત આમ તમે ઓમ પાણી એક ધારું નાખી દેવાનું એટલે એની રીતે હવે એ બફાઈ પડશે. હાલો જો હવે આ શાક, આ શાક હું હવે છે ને ગલકાનું બનાવું છું. આ ભાત જો બને છે, જો આ ભાત છે ને મેં વઘાર્યા ને એ ધીમે તાપે. આ ભાત છે ને ખુલ્લા ઉપર ઘણી જાતના થાય છે, તમે ઘણી રીતથી બને છે આ ભાત. હવે આમાં જીરું, જીરું આ રાયનું નાખ્યા, આ જીરું ને રાય, આ હિંગ નાખી, આ લસણ છે ખાસ. હવે આનો વઘાર જોજો બહુ સરસ આવ્યો હશે. આનો વઘાર તમે લસણ નાખો ને તરત વઘારી નાખવાનું, રેવા નહીં દેવાનું. પછી જે રીએ ને તો બીજો વઘાર, બીજો સ્વાદ આવે, લસણ બળી જાય ને સાથ. આ એક ગ્લાસ વઘાર આવી ગયો છે. હવે જ નાખો હળદર, નાખી ધાણા જીરું, મીઠું, મીઠું ધાણા જીરું હળદર. હવે ટમેટા, થોડાક મરચાં નાખું છું, આ થોડાક ટમેટા.
સેજ ભૂટું ભટકું રહી ગયું છે સુધારવામાં, પછી કટિંગ કરી નાખી દઈશ. જો બહુ સરસ વઘાર આવ્યો છે, હવે આ આને ચડવા દઈશ 10 મિનિટ. ગલકાનું છે ને, લાના કુકરમાં નહીં નાખું, આમાં જ બની જશે. અને ભાત મારા બનવા માંડ્યા છે, જો હાઈ ક્લાસ. હજી આ મસાલાવાળા ભાત બિરયાની જેવા બનાવ્યા છે ભાત, તમને ખબર છે ઘણી જાતના વઘારેલા ભાત બને, ઘણી જાતના બને છે. જો બહુ સરસ બનામાં વટાણા નાખ્યા. હલો, જો આ શાક બની ગયું છે હાઈ ક્લાસ. આ રોટલા અરે ખવાય એવું શાક બન્યું છે. જો અમારું દરબારી શાક બને બહુ, અમે પહેલેથી એમ છે ને દરબારી શાક. જો હાઈ ક્લાસ બન્યું છે શાક સરસ. આમાં છે ને એક શાક નથી, હજી બીજા 2-3 શાક છે. આ ધાણા જીરું મેં નાખ્યું, આ સરસ શાક બની ગયું ગલકાનું. હવે આ ભાત મૂકીએ છે. જો આ ભાત છે ને થાય છે ધીમે તાપે, એવામાં હું છે ને પાણી નહીં જ નાખું. હવે પાણી નહીં નાખું ને, આમાંનામાં મારે ભાત બનાવવાના છે. એટલે જો આ દાણો કેવળો છે, આ દાણો ખૂબ જ લાંબો એકદમ, આ બાસમતી છે, સરસ લાંબો દાણો. મને એમાં વટાણા મેં નાખ્યા છે. વટાણા આવતા નથી, ઉનાળો આવી ગયો છે. હવે જૂન મહિનો આવી ગયો, જૂન મહિનામાં હવે વટાણા ન મળે. જો હજી આને આમાંનામાં હું ધીમે તાપે 24 છૂટા બનાવવાના છે. એટલે હજી આને હું આમ ઢાંકી દઈશ. આ જો આ ભાત બને છે હજી. જો હવે પાણી છે ને, પાણી હવે ઓછું થવા આવ્યું છે, ભાત છૂટા થવા જોઈએ. હાલો, હવે આમાં હું છે ને રાઈ જ નાખીશ, જીરું નથી નાખતી. દેશી શાક બનાવવું છે બટેટાનું છાલવાળું, એમાં જીરું નહીં, છાલ ઉતારવાની નહીં. એ અમારું દેશી શાક, એનો સ્વાદ છાલવાળા બટેકા, તમે બટેકાનું શાક બનાવજો, એનો સ્વાદ બહુ સરસ આવે. છાલવાળા બટેકા હોય ને, એનો સ્વાદ બહુ સરસ આવે. અમે હિંગ નાખી દીધી છે. થોડુંક પાણી નાખવું પડે, કારણ કે વઘાર છે ને બળી જાય, તેલ હોય ને. હળદર નાખી, હવે જ નાખ્યું હળદર નાખી, મીઠું નાખ્યું ને હવે જ ધાણા જીરું. હવે આમાં હું સાકર નહીં નાખું, અમારે બચ્ચા નથી ખાતા ને, એટલે હું સાકર નહીં નાખું. આમાં આ ટમેટા નાખું છું, આ મરચાં. હવે આ કોથમરી છે ને, થોડુંક લીંબુ વીંચવીશ. આ દેશી શાક બનાવ્યું છે, જોકે બે એવા જ બન્યા, છાલવાળું જીરું નહીં, એટલે અમે એમ દેશી શાક કર્યું. હવે એમાં છે ને હું થોડીક કોથમરી નાખીશ, ઓછા કુલર. થોડી કોથમરી નાખીશ, અત્યારે કોથમરી શિયાળામાં બહુ આવે, અત્યારે કોથમરી બહુ નથી આવતી, કોથમરી નથી મળતી. જો કેવું શાક ભાઈ, આથી વિશેષ શાક ન હોય, ગેરંટી મારી રસોઈની હું ગેરંટી દઉં છું કે આથી કોઈ શાક ન હોય. આ એક લાખ દેશી શાક. અને આને છે ને ભાત, જો ભીંડા બેઠા ભાત થવા આવે, આ એક લાખ બેઠા થવા જોઈએ, છૂટા થવા જોઈએ, અને થોડાક કાચા એવા. જો ઢાંકું ને તો વરાળનું પાણી થાય, વરાળનું પાણી થાય અને ઢાંકું, એટલે હું ઢાંકતી નથી. આ ભાત બને છે, 10-15 મિનિટની વાર છે. શાક મેં વઘાર્યું છે, બટેકાનું હવાને ચડવા દે સરસ. જો આ કાચું સુધાર્યું છે મેં, કોબી મરચાં ટમેટાં ડુંગળી, આ કાચું, આ લીંબુ કાચું સુધાર્યું છે. આ ભાત બની ગયા. જો આ આ ભાતની ઘણી રીત છે, વ્હાઈટ એ બને છે,
પણ આ શું છે કે છોકરાઓને ભાવીને એવી રીતે મેં બનાવ્યું છે, પણ આ તમે છો ને આમાં હવે જે ન હોય પુલાવ ભાતમાં હવે ન હોય અને અલગ ભાત હોય વ્હાઈટ બને, અને આ મેં મસાલાવાળા બનાવ્યા છે, આમાં વેજીટેબલ તમે નાખી શકો, સરસ થઈ ગયા છે. હવે મરચાં તરું, હાલો મરચાં કોના ફેવરિટ છે એ કહેજો મને, મરચાં કોના ફેવરિટ છે? મારા ફેવરિટ છે મરચાં, જેવા મરચાં હું તળું છું. હું છે ને જો મારી એજ છે ને 72 વર્ષની છે, 71 વર્ષની મારી એજ છે બરાબર. હમણાં તો હું છું 73 વર્ષ બે છે, પણ હું જો લીંબુ હોત ખાઉં છું, લીંબુ ખાઉં છું એમ કે ને, ઘણાને આંબલી ન ફાવે, લીંબુ ન ફાવે, કાચી કેરી, હું કાચી કેરી ખાઉં છું. હું મારા શરીરને છે ને કોઈ દિવસ અપલાવતી નથી, પ્રોત્સાહન નથી દેતી, શરીરને કોઈ દિવસ પપલાવવાનું નહીં, મને આ ન ખાવે ને ઓલું ન ખાવે ને બધું ખાવાનું કાંઈ ન થાય. જો હવે આ હિંગ હું છાંટું છું, અમારા સ્પેશિયલ મરચાં છે આ હિંગ છાંટી, આ નમક હલ્દી અમારા સ્પેશિયલ મરચાં મેં તૈયાર રાખેલા ખાયું છે. જો આ ભાત બની, આ શાક બની ગયું છે, આ બટેકાનું દેશી શાક બનાવ્યું છે, છાલવાળું કર્યું છે, અને જીરું નથી મૂક્યું, જીરું મૂકો ને તો તમને બીજો સ્વાદ આવે. એટલે આ આ શાક છે ને આમાં મેં જીરું નથી મૂક્યું, જીરું મૂકો તો તમને બીજો સ્વાદ આવે, આ દેશી શાક છે. અને જો હવે આ ભાત બની ગયા, જો સાવ થઈ ગયા ને, સાવ કોરા એકદમ સરસ થઈ ગયા છે ભાત કોરા, આ બટેકાનું શાક થઈ ગયું છે, આ મરચાં. હાલો છોકરા, જો લોટ બાંધી લીધો છે મેં, હું મોણ નાખું છું લોટમાં, હવે 10 મિનિટ હું સેટ કરવા રાખી દઈશ. એ કે તમે લોટ બાંધો ને, લોટ બાંધી લ્યો ને, એટલે આમ તો બધાએ કરતા જ હોય એ રીતે, પણ આમ તો ખાસ બનાવવાનું, આમ કરવાનું, જો આમ બનાવવાનું. થઈ ગયો લોટ, બંધાઈ ગયો. હાલો છોકરા, મધસ બ્લોકમાં બા તરફથી મારા બધા સબસ્ક્રાઈબરને ખૂબ જ યાદી દઉં છું અને ખૂબ જ આશીર્વાદ દઉં છું. આજ ઘણા વખતે તમારી સામે આવી હું, મને બહુ ઈચ્છા હતી સામે આવવાનું, કારણ કે નાઇટ ડ્રેસમાં હું નાસ્તો કરું બનાવતી હોઉં ને, એટલે પછી નથી હું આવતી એમ. એટલે આજે મેં કીધું બપોરની રસોઈ, 16 જૂન રવિવાર છે, આજે 16 જૂન છે, આજે બપોરની રસોઈ છે, તો મેં આજે જો છોકરાઓ તમારા છોકરાઓની છોકરાઓ ત્રણ છે ને એ કહે ને એ બનાવી દઉં છું. જે આજે મેં પુલાવ ભાત, આ ભાત છે ને ઘણી રીતે બને છે, આ તમે ભાત બનાવો ને તો વ્હાઈટ કલરના ભાત પુલાવ ભાત બને છે, મેં છોકરાઓ કીધું ને એટલે મેં મસાલાવાળા બનાવ્યા છે. આ કાચું છે હોટલની જેમ બનાવ્યું છે મેં, અને આ મરચાં તળેલા છે, મરચાં તળેલા છે, આ બટેકાનું છાલવાળું ગામડાનું દેશી શાક બનાવ્યું છે, અને રાઈ મૂકીને જીરું નથી મૂક્યું, અને આ આ રોટલી છે. આ રસ પીવા આલો, વેલકમ. રસ તૈયાર છે, અને આ ગલકાનું શાક છે લસણવાળું, અને આ મરચાં બાના સ્પેશિયલ મરચાં છે, અને આ બેડેગરનું અથાણું છે. તો છોકરાઓ મારી આ થાળી કેવી લાગી, મારી થાળી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરજો, અને મારો વિડીયો શેર કરજો, અને મને આગળ વધારજો. અને હું રિલે બનાવું છું, મને શોખ છે એટલે બનાવું છું, કે મેં ઘણીવાર કીધું છે કે ઉંમરવાળી વ્યક્તિ છે, 72-73 વર્ષની વ્યક્તિ હોય, બીજું કોઈ પણ હોય,
પણ તમે પ્રવૃત્તિમાં રહ્યો ને તો તમને કંટાળો ન આવે. તમારે જેટલું બને એટલું તમે બધું હાથે કરો તો તમારો સમય જાય, કામ થાય, વ્યાયામ થાય, તમારી કસરત થાય અને તમને કંટાળો ન આવે, તમારો મગજ ફ્રેશ રહે. એટલે હંમેશા હું એમ કહું કે બા આટલી ઉંમરે બા રીલ બનાવે છે, કાંઈ વાંધો નહીં, ભલે જેને બોલવું હોય બોલે, જેને બોલવું હોય બોલે કે આટલા વર્ષે રીલ બનાવે છે, બોલવા દેવાના. તમને શું ગમે છે ને, તમને કેવું લાગે છે ને, તમારું મન આનંદમાં રહે છે ને, બસ એવું કરવાનું. તમે દુનિયાને જોશો ને તો દુનિયા તમને આગળ નહીં વધવા દે, પાછળ વળીને જોવાનું નહીં, તમારે આગળ વધવાનું છે તો આગળનું જ જોવાનું. તમે આનંદ માર્યો બસ એ જુઓ. હું તમને બહુ સરસ સલાહ દઉં છું, આગળ વધવું હોય પાછળ વળીને જોવાનું નહીં, કોઈના બોલવા સામું જોવાનું નહીં, ગમે એ ગમે એ બોલીને બોલવા દેવાનું. જે જેનો સ્વભાવ, તમારે શું કરવાનું છે ને એ કરવાનું. હું બ્લોગ બનાવું છું, હું રીલ બનાવું છું, બધું કામ કરું છું, બધું કામ કરું છું, મારી ઉંમર એ છે છતાંય કરું છું ને, શું કામ કે પ્રવૃત્તિ મહેર્યો, હાથે કામ કરો, ઘરનું કામ તો એના જેવું એકેય નહીં, તમારો સમય જાય, કસરત થાય, બધું થાય. એટલે હું તમને સરસ સલાહ દઉં છું, ઉંમરવાળી વ્યક્તિને બેઠાડું જીવન નહીં જીવવાનું. મારી બહુ તબિયત ખરાબ રહે છે, મને ઘણી તકલીફ છે, 4 ઓપરેશન ગયા છે, 4 ઓપરેશન ગયા છે, કોરોના ઓક્સિજન ઉપર હતી, છતાંય અત્યારે હું બધું. નાની ઉંમરની બાઈજી કામ કરે ને, લેડીઝ 30-35 વર્ષની ઉંમરની જે લેડીઝ કામ કરે ને, એ હું કામ કરું છું. શું કામ, મને ગમે છે અને કરવું જોઈએ. વડીલ છે એ હંમેશા સારી સલાહ દે, ખોટી સલાહ દેવી નહીં. અને છોકરાઓને શીખવાડવાનું, છોકરાઓને છે ને 100 શિક્ષક, બરાબર એક માં માં શિક્ષણ દે, એના જેવું એકેય નહીં. માએ હંમેશા શિક્ષણ સંસ્કાર બે બચ્ચાને આપવાના. મધર્સ બ્લોકમાં બાય બચો, અને મારો વિડીયો શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો શેર કરજો. બાય બચો.